मांडवी विधानसभा कांग्रेस उम्मीदवार राजेंद्र सिंह जाडेजा नुं कार्यालय खुल्लुं मुकायुं। मांडवी विधानसभा कांग्रेस उम्मीदवार जिला अध्यक्ष की उपस्थिति में मुंद्रा में चूंटनी कार्यालय उद्घाटन करवामां आव्युं हतुं। शहर तालुका में बन्ने कार्यालय राजेंद्र सिंह जाडेजा द्वारा जिला अध्यक्ष की खास उपस्थिति में खुल्लुं मुकवामां आव्युं हतुं। આજે જ્યારે મુંદ્રા માંડવી મતવિસ્તાર ઉપર જે પણ પ્રજાજનો છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આજે 27 વર્ષથી આ ગુજરાતની જનતા પીડાઈ રહી છે। આજે ગુજરાતમાં ભાજપનું શાસન એ લોભામણું શાસન છે, દરેક ક્ષેત્રે પર ગયેલી સરકાર છે। ત્યારે હું સૌ કચ્છવાસીઓને હું વિનંતી કરું છું કે આ વખતે તમે જોઈ વિચારી અને મતદાન કરજો। કોંગ્રેસ આઝાદી વખતની આ પાર્ટી છે, હર હંમેશ નાની પ્રજા માટે અને વેપારીઓ માટે કિસાનો માટે ખૂબ જ વિચારી અને એમનું યોગદાન રહ્યું છે। ત્યારે હું સૌ જનતાને વિનંતી કરું છું કે આ વખતે અમને આશીર્વાદ આપજો, કોંગ્રેસની સરકાર બને એના માટે આપ મતદાન કરો એવી મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આપને વિનંતી કરું છું। હાલમાં ભાજપની સરકાર જે વિકાસના બાબતે ઢંઢેરું પીટી રહી છે, તમારા પાસે શું છે, તમારી શું રાય છે? ભાજપ પાર્ટી નથી, ભાજપ એક કંપની છે। જ્યારે કંપનીઓનો જ વિકાસ થયો છે, ભાજપ ખુદના એક જે પણ કાર્યકર્તાઓ છે એમનો વિકાસ થયો છે, કોઈ જનતાનો વિકાસ નથી થયો। અગર જનતાનો વિકાસ થયો હોય તો દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને કચ્છમાં ઉતારવા પડે શી માટે? આજે ગુજરાતની જનતા બહુ સાણીસર જનતા છે। આજે બધા જાણે છે કે દરેક આજે જૂની પેન્શન યોજના પણ બંધ કરવામાં આવી, એક મોટાનો પણ એક અધિકાર દીધેલો હતો ખેડૂતને એ પણ છીનવી લેવામાં આવ્યો। આજે ગુજરાતની જનતાને પૂરી રીતે શોષણ કરવામાં આવ્યું છે। ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપના માધ્યમથી દરેક કાર્યકર્તા સુધી અને જનતા સુધી પહોંચે એ માટે અમે વિનંતી કરીએ છીએ કે અમારો અવાજ જનતાનો અવાજ છે। જનતા હર હંમેશ આશીર્વાદ આપે અમને અને કોંગ્રેસની આ વખતે સરકાર બને એના માટે અમે આ બે હાથ જોડી અને સૌને વિનંતી કરીએ છીએ। આજે ભારતની જનતા સમજી રહી છે, પણ ગુજરાતની જનતાને હર હંમેશ જો કદાચ ન્યાય મળ્યો હોય તો જ્યારે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે જ ન્યાય મળ્યો છે। એના પછી જે પણ શોષણ થયું છે, આજે પ્રાઇવેટ સેક્ટર થઈ રહ્યો છે, એ ભાજપની દેન છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સુચારું શાસન હતું અને શિક્ષણ પણ એક સુચારું હતું અને આરોગ્ય લક્ષી જે પણ સ્કીમો છે એ કોંગ્રેસ સરકારની છે। આજે બધી પ્રાઇવેટ સેક્ટરમાં લઈ અને વેચવા માંડેલી આ ભાજપની જનતા ભાજપની સરકાર એ દરેક સેક્ટર કોંગ્રેસના બનેલા એમને વેચી અને પોતાનું એક મજબૂત પાસું બનાવી જવા જઈ રહી છે। ત્યારે અમે સૌને વિનંતી કરીએ છીએ કે આ આપણી ભારત દેશની જનતાની પ્રોપર્ટી છે, એમને વેચાણમાં ન રાખે એના માટે ભાજપને જાકારો આપવો પડશે અને હું સૌ મતદારોને વિનંતી કરું છું કે 2022માં આપ સૌ અમને આશીર્વાદ આપો અને વધુ ને વધુ મતદાન કોંગ્રેસ તરફી કરો એવું હું આજના મીડિયાના માધ્યમથી આજે તમે જાણી રહ્યા છો કે કોંગ્રેસના શાસનમાં જ્યારે ગ્રામ પંચાયતનો નિર્માણ થયો એના પછી જે સ્ટેપ લેવાના એમાં ભાજપે શું કર્યું એ તમે પોતે ખુદ જાણી શકો છો અને જનતા પણ જાણી શકે છે। આજે મુંદ્રા નગરપાલિકા બની એને કેટલા મહિના થઈ ગયા છે, ક્યાંય એક સેક્ટરમાં પણ એક ખુદ પોતે કોઈ એક કામ કરી નથી શક્યા। ચેરમેનો હોય, ક્યાં સેક્ટરના ચેરમેનો છે એના પોતાને ખબર નથી કે અમારે કામ શી કરવાનું। આજે અમે જ્યારે વરસાદી જ્યારે માહોલ બન્યો અને વરસાદ ભગવાને ખૂબ મહેર કરી અને ત્યારે પાણીની સમસ્યાઓ ડ્રેનેજની ક્યાંથી આપણે ક્યાં કાઢી જવું એના માટે અગાઉ પણ ભાજપમાં કરપ્શન એટલું હતું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં વપરાણી એ પણ મુંદ્રાની જનતા જાણે છે। આ વખતે 100% આનો જવાબ આપશે। આ વરસાદી જે માહોલ હતો એમાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી, ત્યારે કોંગ્રેસના સૈનિકોએ પ્રજા સાથે રહી અને ખૂબ મોટા પાયે કામ શહેર માટે કર્યું છે। શહેરમાં સુખાકારીનું કોઈ પણ ભાજપે કામ કર્યું નથી। ત્યારે હું પ્રમુખ તરીકે અમારા શહેર પ્રમુખ કપિલભાઈ અને અમારા જે પણ સૈનિકો છે ખૂબ મોટા પાયે કામ કરી અને જનતા માટે એક કાર્ય અને સૈનિક તરીકે કામ કર્યું છે એનું અમને ફળ મળશે એવું અમને ભગવાન ઉપર
અને અમારી જનતા ઉપર વિશ્વાસ છે. ભાજપની સરકાર સામે જે લોકો વિરોધ કરે છે એ લોકોની અવાજ દબાવવામાં આવે છે, એમાં તમે શું જોયું? આજે માણસો બહુ હોશિયાર છે અને બહુ જાણે છે કે ક્યાં સુધી આ લિમિટ બહાર જઈ રહ્યું છે. હવે ભાજપનું શાસન માણસોને ગુમરાહ કરવા માટે એક જાતિવાદી એક માહોલ બનાવવામાં આવે છે. આજે એ પ્રજાને જોઈતું નથી, પ્રજાને ભાવ જોઈએ છે. આજે ભાવ નથી રહ્યું, એકબીજાના ઘરમાં પણ ફૂટ પાડવા માટે ભાજપ શાસન અને મતભેદ પોતાની કરવા માટે જઈ રહ્યું છે, ત્યારે જનતા જાણે જ છે કે આ વખતે જવાબ આપશે, અમને વિશ્વાસ છે. એ એક તમારો પ્રશ્ન બહુ સારો છે અને જનતાને એ માટે અમને અમારા ઉપર વિશ્વાસ પણ છે. ક્યાંક સારું કામ થાય ત્યારે અમે કોઈનો પણ વિરોધ કરતા નથી. પબ્લિકના પ્રજાના કામો માટે અમે ક્યારેય વિરોધ કર્યો નથી. પ્રજાનું કામ થવું જોઈએ એનામાં અમે ભેગા છીએ, પણ એવું પણ સહન નહીં કરીએ કે જે નાના માણસો છે, જે એક એક નાનો એક વર્ગ છે, એને તમે ક્યાંય જગ્યા નથી આપતા. જ્યારે કોંગ્રેસના શાસનમાં એમને જગ્યાઓ આપવામાં આવતી, એને ખેતી કરવા માટે જમીનો આપવામાં આવતી, ઘર નહોતા તો ઘર આપવામાં આવતા, એ બધું જતું કરી અને જે માણસો આજે પોતાની આજીવિકા માટે રેકડીથી એક ધંધો કરે છે, એને તમે લાઠી ચાર્જ કરો અને અહીંયાથી ધકેલી અને એક કંપનીના કહેવાથી તમે એક ક્યાંક શાક માર્કેટ લઈ જાઓ, એ હિતાવહ નથી. એ તમે જાણી શકો છો, એ કંપની દ્વારા ચાલતી આ પાર્ટી છે અને પોતે કંપની જ છે. અમે કોઈ પાર્ટી નથી કહેતા એમને, શું કામ કે એ કંપનીના માધ્યમથી ચાલનારો આ પક્ષ છે. કોંગ્રેસ પક્ષ તો હર હંમેશ નાના નાના વર્ગની ચિંતા કરી છે. અમારા રાજેન્દ્રસિંહજી બહુ ખૂબ મહેનતુ અને ગ્રાઉન્ડ લેવલના માણસ છે અને એ એક સેવક છે, કોઈ નેતા નથી. કોંગ્રેસ પાર્ટીએ બહુ વિચારી અને અહીંયા પ્રજા માટે જ્યારે અમારે સૈનિક તરીકે અહીં રાજેન્દ્રસિંહને ઉતાર્યા છે, અમે તને નાનામાં નાના માણસને ન્યાય મળે એના માટે લડાઈ કરશું અને જનતા આશીર્વાદ આપે એ માટે અપીલ કરીએ છીએ. દીપાવલીની દરેક ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર, અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ગુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો, 02266747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.